નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સેન્ડી નોડેજ યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર નંબર ત્રણ તલાટીની પરીક્ષા માટે ઉપયોગી થાય એવો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ જે સિરીઝ છે તે સ્ટાર્ટ કરેલી છે સિરીઝની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો પ્રશ્ન અને જવાબ પ્રશ્ન અને જવાબ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું એક આ નાનકડો એક પ્રયત્ન રહેશે અને ખાસ કરીને બધા વિષયો આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે હા બની શકે કે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ અને સાથે સાથે આપણે જે અંગ્રેજી છે તે અંગ્રેજીના વિદ્યાર્થી મિત્રો આમાં દસ જ પ્રશ્નો હશે અથવા તો પંદર જેટલા પ્રશ્નો હશે પરંતુ તમારે પરીક્ષામાં કેટલા પૂછાવાના છે તો વીસ પ્રશ્નો પૂછાવાના છે પરીક્ષાની અંદર તો પંદર હોય કે વીસ હોય આપણે તૈયાર તો વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટ છે તે કરવો જ પડશે હવે દાખલા તરીકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ હોય તો ગુજરાતી વ્યાકરણ છે તે તમને અહીંયા ત્રીસ ત્રીસ માર્કનું પૂછવામાં આવતું હોય છે અને પરીક્ષાની અંદર તમને વીસ માર્કનું પૂછાવાનું હોય છે તો જરૂર નથી કે તમારે તૈયાર ન કરવું એ રીતે બરાબર તમારે કમ્પલસરી એ વિષય પાંચ માર્ગનો પૂછાવાનો હોય કે પંદર માર્ગનો પૂછવાનો તૈયાર તો કરવો જ પડશે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ કરંટ અફેર અને વિદ્યાર્થી મિત્રો ગણિત રીઝનિંગ આટલા સ જેટલા પ્રશ્નો તમે સબ્જેક્ટ છે તે તૈયાર કરી નાખો એટલે પાંસઠ જેટલા માર્ક તમારે ફાઇનલ છે સાઠથી પાસઠ માર્ક છે તે આ સ વિષયના છે અને બાકીના વિદ્યાર્થી મિત્રો અન્ય સ વિષય છે એ તૈયાર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો બાકીના તમને માર્ક મળતા હોય છે આ પ્રમાણેનું કંઈક રહેતું હોય છે તો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ગણિતના પ્રશ્નો છે તો ગણિતના પ્રશ્નો ખાસ કરીને જે પાધરા મૌખિક હોય એનો જવાબ બોલી જઈશું બાકીના તમે જાતે ગણી લેજો પ્રથમ પ્રશ્ન છે કે પાંચસોના પચાસ ટકાના પાંચ ટકા કેટલા થાય પહેલાં પાંચસોના પચાસ ટકા અને પચાસ ટકાના પાંચ ટકા કેટલા થાય આ પ્રમાણેનો પ્રશ્ન કરેલો છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા કેટલું થશે બાર પોઈન્ટ પાંચ જેટલું થશે ઓપ્શન નંબર સી છે તે તમારો જવાબ થઈ જશે આગળ વધી જઈએ બીજા નંબરનો પ્રશ્ન એક સંખ્યાના અઠ્યોતેર ટકા અને ઓગણસાઠ ટકાનો જે તફાવત છે તે કેટલો આવે છે તો કે ત્રણસો ત્રેવીસ જેટલો તફાવત આવે છે કેટલો ત્રણસો ને ત્રેવીસ તો તે સંખ્યાના બાસઠ ટકા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો આ પણ ટકાવારીનો પ્રશ્ન છે તો બીજા નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એક હજારને સોપન જેટલો ટકા થશે બાસઠ ટકા છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સાતના છેદમાં અગિયાર ગુણ્યા સાતના છેદમાં પાંચ ભાગ્ય સાતના છેદમાં દસ પ્લસ ત્રણના છેદમાં બાવીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગુ સફા જે હોય છે તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરી કરવાની છે પહેલા આનો ભાગાકાર થતો હોય ત્યારબાદ ગુણાકાર ત્યારબાદ સરવાળો અને ત્યારબાદ બાદ બાકી એ રીતે તમે ગણતરી કરી અને પછી વિદ્યાર્થીઓ આગળનું આગળનો સ્ટેપ કરશો એટલે જવાબ આવી જશે ત્રણ નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ થશે ઓપ્શન નંબર સી ત્યારબાદ આગળ વધી જઈએ ચાર નંબરનો પ્રશ્ન શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો ગણિત આવી ગયો છે આપણી સામે તો એવું કોઈ જરૂર નથી કે શરૂઆતમાં આવે કે અંતે આવે તમારે જેટલું પણ યાદ રહે એ પ્રમાણે વિડીયો જોવાની કોશિશ કરવાની છે અત્યારે સ્વાભાવિક છે શરૂઆત કરી છે તો થોડુંક ઓછું ફાવતું હોય છે પરંતુ જેમ જેમ વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરતા જશો અન્ય જગ્યાઓથી અન્ય સોર્સમાંથી યુટ્યુબમાંથી આ બધા વિડીયો જોતા જશો ગણિત રીઝનિંગના એટલે પછી આ જે મોડલ પેપરના જે પ્રશ્નો છે તે પણ તમને સાવ ઇજી લાગશે ખાસ કરીને આ મોડલ પેપરની વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર પીડીએફ સેન્ડ થઈ જશે કાલે સવારે આઠ વાગે તો એ પીડીએફ પણ જોઈ લેવી આન્સર કે સાથે અને બીજ બાકીના પ્રશ્નો છે તે તો ગોખી પણ નાખવા જેથી વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આવશે ત્યાં સુધીમાં આપણે જે કાંઈ પસાર સાઠ સિત્તેર મોડલ પેપર તમને આપવામાં આવે બરાબર એ બધામાંથી તમે એવા પ્રશ્નો કરશો તો પણ ઘણા બધા પ્રશ્નો તમારી નજર સમક્ષ આવી જશે વિદ્યાર્થીઓ મિત્રો ત્રણ ચાર હજારથી પણ વધારે પ્રશ્નો થઈ જશે તો ચાર નંબરના પ્રશ્નોની આપણે વાત કરીએ ચાર નંબરનો પ્રશ્ન કે સંખ્યા એક માટે કયો વિધાન સાચું નથી ગુણાકાર માટે તટસ્થ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે કે પછી વિશિષ્ટ સંખ્યા છે જવાબ આવશે ચાર નંબરમાં ઓપ્શન નંબર બી અવિભાજ્ય સંખ્યા છે એક નંબર રહી એ વિધાન સાચું નથી એટલે ખોટું વિધાન છે આ અવિભાજ્ય સંખ્યા છે ને એક ખોટું વિધાન છે આ એક છે તે વિદ્યાર્થી મિત્રો આ તમારે સાચું વિધાન નથી સાચું નથી એટલે કે ખોટું વિધાન છે ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન બોતેરમાં સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી બોતેરમાં પૂછેલો છે હવે તો ન પૂછાય પરંતુ તેમ છતાં યાદ રાખી લઈએ પાંચ નંબરના પ્રશ્નનો જવાબ આવશે સુરેન્દ્રનગર ખાતે ત્યારબાદ ચરક સંહિતા કયા વિષયનો ગ્રંથ છે આજે ચરક સહિતા નામનો ગ્રંથ છે છ નંબરનો પ્રશ્ન તે વિદ્યાર્થી મિત્રો ચિકિત્સાને લગતો એક ગ્રંથ છે ત્યારબાદ જીવરામ ભટ્ટ એ દલપતરામના કયા નાટકનું પાત્ર છે આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બધા સાહિત્યના શરૂ કરીએ અમે તો જવાબ આવશે મિથ્યાભિમાન મિથ્યાભિમાનના વિદ્યાર્થી મિત્રો આ જીવરામ ભટ્ટ એ દલપતરામના કયા નાટકનું પાત્ર છે તો મિથ્યાભિમાન આવશે ત્યારબાદ ગુજરાતનો નાથ પુસ્તકના લેખક કોણ છે આઠ નંબરનો પ્રશ્ન ગુજરાતનો નાથ પુસ્તકના લેખક જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કનૈયાલાલ મુનશી કોણ આવશે તો કે કનૈયાલાલ મુનશી ત્યારબાદ સૈદા કોનું તખલ્લુષ છે નવ નંબરનો પ્રશ્ન છે કે સૈદા છે તે કોનું તખલ્લુષ છે તમે વિદ્યાર્થી મિત્રો વોલ્ડિન બોક્સની બુક લીધી હોય તો એમાં જે સાહિત્ય શરૂ થાય છે એમાં પહેલાં જ ઉપનામો આપેલા છે તેમાં જ તમને આ જોવા મળશે હરજી લવજી દમાણી કોણ તો કે હરજી લવજી દમાણી એટલે સૈદા ત્યારબાદ આગળ વધી જઈએ ભાઈ અગિયાર નંબરના પ્રશ્ન સોરી દસ નંબરના પ્રશ્નથી શરૂઆત કરીએ કે લા લાઈવ ડિઝાઇન કોની પ્રખ્યાત છે લાઈફ ડિઝાઇન સોરી લાઈફ ડિઝાઇન છે તો કોની પ્રખ્યાત છે તો દસમા નંબરમાં જવાબ આવશે અરવિંદ ઘોષની કોની તો કે અરવિંદ ઘોષની ત્યારબાદ સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો સમ્રાટ અશોક છે તે કયા વંશનો રાજા હતો અગિયાર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી મૌર્ય વંશનો રાજા હતો કયા વંશનો રાજા હતો તો કે વંશનો રાજા હતો ત્યારબાદ વેદ શબ્દનો અર્થ શું છે બાર નંબરનો પ્રશ્ન વેદ શબ્દનો અર્થ શું છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન શું થશે જ્ઞાન ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન છે કે ભારતનો નેપોલિયન એટલે કોણ આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બેઠા તમને ક્લાસ થ્રીની પરીક્ષામાં જોવા મળશે ભારતનો નેપોલિયન એટલે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર ગુપ્ત સમુદ્રગુપ્ત છે તેને ભારતનો નેપોલિયન માનવામાં આવે છે ગણવામાં આવે છે ત્યારબાદ બે હજાર વીસમાં જે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ છે તે ક્યાં યોજાયો હતો અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિદ્યાર્થી મિત્રો ક્યાં યોજાયો હતો ચૌદ નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે સાઉથ આફ્રિકાની અંદર યોજાયો હતો ત્યારબાદ ભારતીય બંધારણના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ક્યાંથી લેવામાં આવ્યા છે બંધારણનો આ એક પ્રશ્ન થઈ ગયો પંદર નંબરનો તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે જે નીતિ નિર્દેશકના જે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતો છે ક્યાંથી લેવામાં આવ્યા છે તો કે આયરલેન્ડમાંથી ત્યારબાદ કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળના સભ્ય બન્યા વગર કેટલો સમય રાજ્ય સરકારના મંત્રી મંડળમાં રહી શકે છે એટલે કે ટૂંકમાં વિધાનમંડળનો સભ્ય બન્યા વગર જો તેને મંત્રીમંડળમાં રહેવું હોય રાજ્ય સરકારના મંત્રીમંડળમાં તો કેટલા સમય સુધી એ રહી શકે છે આ સોળ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે છ મહિના સુધી કેટલા મહિના સુધી છ મહિના સુધી રહી શકશે ત્યારબાદ છત્તર નંબરનો પ્રશ્ન કે ભાઈ ભારતના કયા રાજ્યનું લોકસભા અને રાજ્યસભામાં સૌથી વધારે પ્રતિનિધિત્વ છે ભારતનું કયું એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે લોકસભા અને રાજ્ય સભાનું પ્રતિનિધિત્વ હોય તો સત્તર નંબરના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણો ઉત્તર પ્રદેશ છે તે જવાબ આવશે શું જવાબ આવશે ઉત્તર પ્રદેશ જવાબ આવી જશે ઉત્તર પ્રદેશ ત્યારબાદ અઢાર નંબરનો પ્રશ્ન છે કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરતો હોય છે લગભગ બધાને ખ્યાલ હશે મોસ્ટ ઓફ સિત્તેર ટકા ખ્યાલ હશે જો બંધારણ ન વાંચવું હોય તો નહીં ખ્યાલ હોય બાકી તો ખ્યાલ જ હશે અઢારમાં નંબરમાં વિદ્યાર્થી મિત્રો બાર સભ્યો કેટલા આવશે તો કે બાર સભ્યો ત્યારબાદ અ કાવ ઇજ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ એ એન ધ તમારે વિદ્યાર્થી મિત્રો આન્સર આપવાનો છે આ પણ એ જે પ્રશ્ન છે શું જવાબ આવશે અ અકાવ આવશે કેટલી કાવ આગળ અ કાવ આપેલી છે અ અકાવ ઇઝ અ યુઝફુલ એનિમલ તો તો પણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ અ એ જ આવશે ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન છે વીસમાં નંબરમાં છે ખાલી જગ્યા ગેસ્ટ ઇન ઇન્ડિયા ઇઝ રિગાર્ડેડ એઝ ખાલી જગ્યા ગોડ આમાં પણ વિદ્યાર્થી મિત્રો એ એન ધ પૂરવાનું છે તો આગળનું છે એમાં વિદ્યાર્થી મિત્રો એ આવશે પહેલી ખાલી જગ્યાની અંદર એ આવશે બીજી ખાલી જગ્યાની અંદર આર્ટિકલ એક પણ નહીં આવે એટલે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ થઈ જશે ઓકે આગળ વધી જઈએ વીસક પ્રશ્નોની વાત કરીએ અમે ત્યાંથી આગળ વધીએ એકવીસમા નંબરના પ્રશ્નો ડીડ હી અવેક અર્લી એસ્ટર ડે એસ પાસલ પ્રશ્ન ચિહ્ન છે સિન્હ આપેલો છે ત્યારબાદ છે એસ હી ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે એસ્ટર ડે આપેલું છે એસ્ટર ડે શું આપેલું છે એસ્ટર ડે એકવીસ નંબરમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અ વોક શું આવશે જવાબ આવશે અવોક ત્યારબાદ ખાલી જગ્યા ટાઈગર ઓલરેડી અપોન ધ ડીયર તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો બે ખાલી જગ્યા છે બાવીસના નંબરના પ્રશ્નમાં તો પહેલી જે ખાલી જગ્યા છે એ પહેલી ખાલી જગ્યામાં હેજ આવશે અને બીજી જે ખાલી જગ્યા છે એ બીજી ખાલી જગ્યામાં સ્પ્રેંગ આવશે શું આવશે સ્પ્રેન્ગ એટલે ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો ડી છે તે આપણો જવાબ અહીંયા થઈ જશે બાવીસમા નંબરના પ્રશ્નમાં ત્યારબાદ ત્રેવીસમા નંબરનો પ્રશ્ન કે વોજ ઇટ ખાલી જગ્યા બાય હિમ તો રિસેટ રિસોર્ટ રિસ્ટ કે રિસેટ તો અહીંયા રિસેટ તો વિદ્યાર્થી મિત્રો બંને જગ્યાએ અલગ છે તો અહીંયા શું આવશે તો કેપિટલવાળું તો હોય નહીં ક્યારેય ત્રેવીસમા નંબરમાં એ તમને ખ્યાલ આવી જવો જોઈએ જોકે અ બાય અ હિમ અહીંયા કેપિટલ છે અને અહીંયા કેપિટલ ઓકે સીમાં ફરક છે તો આ જ આવશે ઓપ્શન નંબર એ છે તે તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ જશે ત્યારબાદ ઓલ હીઝ ખાલી જગ્યા ઓલ હીઝ ખાલી જગ્યા ચોવીસમા નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લગેજ હેઝ બિન સ્ટોલેન લગેજ હેઝ બિન સ્ટોલેન ઓપ્શન નંબર સી ત્યારબાદ પચીસમા નંબરનો પ્રશ્ન નેધર હી લોટ નેધર હી લાફ તો પચીસમા નંબરના પ્રશ્નોમાં જવાબ થઈ જશે ડીડ આઈ નોર ડીડ આઈ ઓકે લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વ્યાકરણનો લાસ્ટ પ્રશ્ન કે ડોન્ટ વોક ઓન ધ ધલી પ્લસ ખાલી જગ્યા યુ વિલ ટમ્બલ તો એલ્સ સિન્સ ફોર કે પછી થોટ તો છવ્વીસમા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એલ્સ ત્યારબાદ સત્યાવીસ નંબરનો પ્રશ્ન અને વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરનો પ્રશ્ન છે એટલે યાદ રાખવો પડશે કે ડેટાબેઝનો બેકઅપ ઉપયોગ શું થાય બેકઅપ ઉપયોગ ક્યારે થાય છે તો ખોલાયેલ ડેટા પાછો મેળવવા ડેટા ડિલીટ કરવા માટે કમ્પ્યુટર રિબૂટ કરવા માટે કે કમ્પ્યુટરને ફોર્મેટ કરવા માટે સત્યાવીસ નંબરનો વિદ્યાર્થીનો ડેટા જ્યારે પાછો મેળવવો હોય ત્યારે બેકઅપનો ઉપયોગ થતો હોય છે ત્યારે આગળનો પ્રશ્ન અઠ્યાવીસ નંબરનો કે પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ પ્રોગ્રામને શું કહે છે અઠ્યાવીસ નંબરના પ્રશ્નોનો જવાબ છે વિદ્યાર્થીનો ડાયલોગ પ્રોગ્રામ શું કહીશું ડાયલોગ પ્રોગ્રામ ત્યારબાદ એસેમ્બલી લેંગ્વેજ શું છે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન એસેમ્બલી લેંગ્વેજ શું છે તો લો લેવલ પ્રોગ્રામિંગ લેવલ આ વિદ્યાર્થી મિત્રો એસેમ્બલી લેંગ્વેજ છે કે લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ત્યારબાદ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજને ટ્રાન્સલેટરની જરૂર હોતી નથી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મશીન લેંગ્વેજ હોય છે તેને કોઈ ટ્રાન્સલેટરની જરૂર હોતી નથી ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાનો જે વિજ્ઞાન દિવસ છે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી અઠ્યાવીસ ફેબ્રુઆરી ત્યારબાદ આગળ વધીએ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોરી બત્રીસ નંબરનો પ્રશ્ન કે કિમોથેરાપી કયા રોગની સારવારમાં અપાય છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જ્યારે કેન્સર થાય છે ત્યારે કિમોથેરાપી જે રોગ છે તેની સારવાર માટે કેન્સર સોરી કેન્સરની સારવાર માટે કિમોથેરાપી અપાય છે ત્યારબાદ ગાલ પચોળિયું શાનાથી થાય છે તો લગભગ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો ગાલ પસોળિયું છે ગાલ પસોળિયું છે તે એક વાયરસથી થતો રોગ છે ત્યારબાદ ચોવીસમાં નંબરનો પ્રશ્ન બ્લેક હોલના સિદ્ધાંત કોને પ્રતિપાદિત કર્યા છે તો જવાબ આવશે ચંદ્રશેખર કોને કર્યા છે તો કે જવાબ આવશે ચંદ્રશેખર ત્યારબાદ શેઢી અને નદી વચ્ચેનો જે વિસ્તાર છે શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન એને શું કહીશું તો એને વિદ્યાર્થી મિત્રો આપણે ચરોતર પ્રદેશ કહીશું કયો પ્રદેશ કહીશું તો કે ચરોતર પ્રદેશ કહીશું ત્યારબાદ દાંતા અને પાલનપુર વચ્ચે આવેલ ટેકરી કઈ છે દાંતા અને પાલનપુર વચ્ચે આવેલી ટેકરી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો છત્રીસ નંબરમાં ઝેસોરની ટેકરી કઈ ટેકરી ઝેસોરની ટેકરી ઝેસોરની ટેકરીની ઊંચાઈ તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારબાદ ગુજરાતમાં સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે સાડત્રીસમાં નંબરનો પ્રશ્નો તો જવાબ આવશે સોનગઢ ખાતે ક્યાં આવેલી છે તો કે સોનગઢ ખાતે ગુજરાતમાં સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે શંખેશ્વર દ્વારા કયા ધર્મનું તીર્થસ્થાન છે એટલે કે શંખેશ્વર છે તે કયા ધર્મનું તીર્થધામ છે તીર્થસ્થાન છે આડત્રીસ નંબરમાં જવાબ આવશે જૈન ધર્મનો કયા ધર્મનો જૈન ધર્મનો ત્યારબાદ ઓગણચાલીસમાં નંબરના પ્રશ્નની વાત કરીએ કે બ્રિસ્ક બ્રિસ્કનો વિદ્યાર્થી મિત્રો આખો જે અલગ અલગ દેશોનો છે તો બ્રિક્સમાં સાઉથ આફ્રિકાનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો આવો પ્રશ્ન પૂછેલો છે બ્રિક્સમાં પહેલાં કેટલા સભ્યો હતા અત્યારે કેટલા સભ્યો છે આ બધી વિગતે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર તમે વાંચતા હોય રેગ્યુલર બેઝ ઉપર તો ખ્યાલ હશે તો તેમાં ખાસ કરીને સાઉથ આફ્રિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો તો કેટલે ક્યારે કરવામાં આવ્યો હતો તો કે બે હજાર દસની અંદર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર સોરી એકતાલીસ ચાલીસ નંબરનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ કે સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું એને શું કહીશું તો ચાલીસ નંબરના પ્રશ્નનો જવાબ આવશે કાંબિયું શું કહીશું કાંબિયું સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું એટલે કાંબિયું ત્યારબાદ આગળ વધીએ એકતાલીસ નંબરનો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પ્રયત્ન વિના મેળવેલું પ્રયત્ન વગર મેળવેલું તો તેને આપણે શું કહીશું પ્રયત્ન વગર મેળવો એને સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો અનાયાસ કહીશું શું કહીશું અનાયાસ ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી હરિલાલ કે કણિયાનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો બેતાલીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે નવસારી ખાતે ક્યાં થયો હતો નવસારી ખાતે ઓપ્શન નંબર સી ત્યારબાદ પાઘડી શબ્દનો સમાનાર્થી શબ્દ તેતાલીસ નંબરનો પ્રશ્ન તો પાઘડી શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ફેટો શું થશે ફેટો ત્યારબાદ વહાલા જે શબ્દ છે તે વ્હાલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સુમ્માલીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વહાલા તો દવલા શું થશે વહાલા તો દવલા ત્યારબાદ સાચી જોડણી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે ચારે ઓપ્શન મોબાઈલની સ્ક્રીન પર પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન ઓકે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી મરીચિકા ત્યારબાદ સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે અને એમાં સંધિ સૂટી કરવાની કીધી છે સોરી સંધિ છોડો હા તો ભયંકર છે તે ભયંકરની તમારે સંધિ વિદ્યાર્થી મિત્રો જોડવા છોડવાની છે તો શું જવાબ આવશે સુડતાલીસ નંબરમાં તો ભયમ પ્લસ કર ભયમ પ્લસ કર કારણ કે વિદ્યાર્થી મિત્રો ભયંકર ઉપર મીંડું છે એટલે ભયમ થઈ જશે અને પાછળ કરનું કર એમ નામ રહેશે તો સુડતાલીસ બાદ વિદ્યાર્થી મિત્રો અડતાલીસમાં નંબરની આપણે વાત કરીએ અડતાલીસમાં પણ એક પ્રકારે સંધિ આપેલી છે એની ભેગી કરવાની છે રમણીય જોકે રમણીય થશે તો રમણીએ ક્યાં આપેલું છે તો અડતાલીસ નંબરમાં ઓપ્શન એમાં રમણીય આપેલું છે બાકી તો અહીંયા મીંડું છે અહીંયા રસોઈ છે ત્યારબાદ અહીંયા રામણીએ લખેલું છે તો ઓપ્શન એ છે તે આપણું જવાબ થઈ જશે આગળ વધી જઈએ ઓગણપચાસ નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ કે બારસોનું કેટલા ટકા લેખે બે પોઈન્ટ પાંચ ટકા વર્ષનું વ્યાજ બે પોઈન્ટ પાંચ વર્ષનું વ્યાજ છે તે બસો દસ રૂપિયા થાય તો જવાબ આવશે વિજય મિત્રો સાત ટકા લેખે ત્યારબાદ ચાર પ્લસ ચાર ગુણ્યા ત્રણ માઇનસ એક બરાબર કેટલા થશે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પંદર ત્યારબાદ ઘન પૂર્ણાંકમાં ઘન પૂનાક કે શૂન્ય ઉમેરતા ઘન પૂર્ણાંકમાં ઘન પૂનાક તેને શૂન્ય ઉમેરતા તો એકાવનમાં નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઘન પૂનાક મળે ત્યારબાદ એક ક્રિકેટ મેચમાં ચાર ખેલાડીઓના રન પ્રમાણે આ પ્રમાણે છે પંત સિત્તેર પાર્થિવ પટેલ પિસ્તાલીસ વિરાટ કોહલી પંચોતેર અને વિરેન્દ્ર સહેવાગ એકસો દસ રન તો વિરાટે કેટલા ટકા રન બનાવ્યા હોય તો બાવન નંબરમાં આવી દેખો જવાબ આવશે ઓપ્શન નંબર એ પચીસ ટકા જેટલા રન વિરાટે બનાવ્યા છે ત્યારબાદ અઢાર ટકા લે કે એ દસ હજાર નવસોની વસ્તી વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે કે અઢાર ટકા લેખે દસ હજાર અને નવસોની વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ત્રેપન નંબરમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર નવસો આડત્રીસો રૂપિયા ત્યારબાદ લોકપાલ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ પ્રથમ કોને કર્યો હતો હવે બધા વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શરૂ થશે તો લોકપાલ શબ્દનો પ્રયોગ સૌથી પહેલાં છપ્પન નંબરનો પ્રશ્ન કોને કર્યો હતો જવાબ આવશે લક્ષ્મીમલ સિંઘવી લક્ષ્મીમલ સિંઘવી સમિતિ પણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે પંચાયતી રાજ બનેલું હશે તો ખ્યાલ જ હશે ત્યારબાદ નળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ જે સપાટી છે તેનું ક્ષેત્રફળ શું થાય તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો પંચાવન નંબરમાં જવાબ આવશે આર કાંસમાં એચ પ્લસ આર કાઉસ પૂરો ત્યારબાદ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ પુસ્તકના લેખક જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ નારાયણ દેસાઈ ત્યારબાદ હું માનવી માનવ થાવતો ખનુ હું માનવી માનવ થાવતો ખનું સત્તાવન નંબરનો પ્રશ્ન જવાબ આવશે સુંદરમ ત્યારબાદ ગુજરાતમાં શ્રેષ્ઠ કવિ નાનાલાલ શેના માટે પ્રખ્યાત છે તો અઠ્ઠાવન નંબરનો પ્રશ્નમાં આવશે વિદ્યાર્થી મિત્રો જે ડોલન શૈલી છે ડોલન શૈલી માટે કવિ નાનાલાલ પ્રખ્યાત છે ત્યારબાદ કલમના ખોળે શું આ પંક્તિ છે તો કોને લખેલી છે ખાસ કરીને આ પંક્તિ પૂછાય એટલે આપણે જવાબ આવશે નર્મદ કવિ નર્મદ તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાઠ નંબરનો પ્રશ્ન જોઈએ કે કયા સાહિત્યકારનું તખલ્લો છે તે દ્વિરેફ છે સાઠ નંબરનો પ્રશ્ન કયા સાહિત્યકારનું તખલ્લુષ દ્વિરેફ છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી રામનારાયણ વિશ્વનાથ પાઠકનું સાહિત્ય પ્રકાર સાહિત્યનું જે તખલ્લું છે તે તખલ્લુસનું નામ શું છે તો કે દ્વિરેફ એનું બીજું નામ તખલ્લું એટલે બીજું નામ ત્યારબાદ આગળ વધી જઈએ એકસાઠ નંબરનો પ્રશ્ન પ્રસિદ્ધ ગુજરાતી ગીત કોઈનો લાડક વાયુના રચયિતા કોણ છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઝવેરસન ત્યારબાદ ઇલા કાવ્યના લેખક કોણ છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચંદ્રવર્દન મહેતા ત્યારબાદ સ્માઈલનો અર્થ જો આ રીતે થતો હોય તો પછી હેલોનો અર્થ કઈ રીતે થાય એટલે જે એસ છે એની જગ્યાએ યુ વાપરેલો છે એમની જગ્યાએ ઓ વાપરેલો છે એલની જગ્યાએ કે વાપરેલો છે આ રીતે વાપરેલું છે સૌથી પહેલાં એચ છે તો એચની વિદ્યાર્થી મિત્રો એચનું કોનું સ્થાન આપેલું છે એ પ્રમાણે તમારે ગણતરી કરશો એ સીડી લખવી પડશે સાઈડમાં તો એ રીતે તમે ગણતરી કરી અને જવાબ આપી શકશો ત્રેસઠ નંબરમાં ઓપ્શન નંબર બી ત્યારબાદ સોસઠ નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા જુદી પડે છે પંદર અને પછી ત્યારબાદ છે કે સિત્તેર ત્યારબાદ છે પંચાણું અને ત્યારબાદ છે પાંસઠ એટલે સોસઠ નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી કારણ કે આ બધામાં લાસ્ટમાં પાંચ આવે છે જો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં ઝીરો આવે છે ત્યારબાદ યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કીધું છે દોરો દોડ સાડી કપાસ કે પછી કાપડ તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતીનો પ્રશ્ન થઈ ગયો કહેવાય તો શું જવાબ આવશે તો જવાબ વિદ્યાર્થી મિત્રો પાસઠ નંબરમાં આવશે ઓપ્શન નંબર સી આ પ્રમાણે તમે ક્રમમાં ગોઠવી શકો સૌથી પહેલાં આવશે વિદ્યાર્થી મિત્રો છોડ ત્યારબાદ આવશે કપાસ ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો દોરો ત્યારબાદ આવશે કાપડ અને લાસ્ટમાં આવશે સાડી ત્યારબાદ આગળ વધી જઈએ અઢાર પંદર અઢાર સોળ ઓગણીસ સત્તર વીસ આગળ શું આવશે તો પંદર સોળ સત્તર અઢાર અઢાર આવશે શું આવશે અઢાર આવશે આ આવી જોઈએ ત્યાં ખ્યાલ આવી જાય ત્યારબાદ સડસઠ નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે ચાર વર્ષ પહેલાં રંભા મેઘા રેવતી અને નભ્રતાની ઉંમરનો જે સરવાળો છે તે એક્સ વર્ષ હતો તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો છે કેટલો થાય તો સડસઠ નંબરનો જે પ્રશ્ન છે તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ વાય પ્લસ બત્રીસ ત્યારબાદ થોડાક વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશના બીજા પ્રશ્નો જનરલી મેન અ કોલમ ખાલી જગ્યા વુમન ઇઝ ટેન્ડર તો અડસઠ નંબરમાં આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી વાઇલ ત્યારબાદ ઓગણસાઠ નંબરનો પ્રશ્ન હી આક્સ ડિ ખાલી જગ્યા આઈ વુડ રિફ્રેન ફોમ સ્મોકિંગ તો ઓગણ સિત્તેર નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇફ ત્યારબાદ ડોન્ટ પેટલ વિથ મી એઝ આઈ હેવ અગ્રીડ ખાલી જગ્યા યુ તો સિત્તેર નંબરના પ્રશ્નમાં આપણો જવાબ થઈ જશે વિથ ત્યારબાદ સિનોનેમ્સ તમારે વિદ્યાર્થી મિત્રો એલર્ટ જે શબ્દ આપેલો છે એનો સિનોનેમ શોધવાનો છે જવાબ આવશે વોચફુલ શું જવાબ આવશે થોડુંક આપણે આઉટ કરી લઈએ ઓકે જવાબ થઈ જશે આપણો વોચફુલ ત્યારબાદ ફરીથી વિદ્યાર્થી મિત્રો એક સિનોનેમ્સ છે રેકલેસનો તો રેકલેસનો સિનોનેમ્સ આવશે બોતેર નંબરમાં ઓપ્શન નંબર બી રેસ ત્યારબાદ ફરીથી એન્ટોનેમ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો શ્રિંકનો તો શ્રીંકનો એન્ટોનેમ્સ થઈ જશે એક્સપેન્ડ શું થઈ જશે એક્સપેન્ડ આગળ વધી જઈએ અને વાત કરીએ ચુમ્મોતેર નંબરના પ્રશ્નની જે એડિયમ્સ એન્ડ ફેરેઝ હોય છે એમાં મેકિંગ ધી વેલ ધ સન સાઇન તો એનું શું થાય છે તો ચુમ્મોતેર નંબરના જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી ત્યારબાદ પંચોતેર નંબરનો પ્રશ્ન કે કયું તત્પુરુષનું ઉદાહરણ છે તો પીચોતેરમાં જવાબ આવશે ઓપ્શન સી દયાપાત્ર નામનો જે વિદ્યાર્થી મિત્રો છે દયાપાત્ર તે એક તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે ત્યારબાદ નાસ ભાગ કયા પ્રકારનો સમાસ છે નાસ ભાગ કયા પ્રકારનો સમાસ છે ચોતેર નંબરમાં જવાબ આવશે દ્વંદ સમાસ ત્યારબાદ પૃથ્વીચંદમા યતી કયા સ્થાને આવે છે પૃથ્વીચંદમા યતિ કયા સ્થાને આવે છે તો કે આઠમા સ્થાને ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો નેવની અંદર ત્યારબાદ મને બોલાવો ઓ ગિરધર તના મોન શિખરો આમાંથી છંદ કયો આવશે તો છંદ આવશે વિદ્યાર્થી મિત્રો શિખરની છંદ કયો છંદ શિખરની છંદ ત્યારબાદ એક લાયક ઉમેદવાર આ જે છે તેના લેખક કોણ છે તો એક લાયક ઉમેદવારના લેખક છે વિદ્યાર્થી મિત્રો અનંતરાય રાવળ કોણ આવશે અનંતરાય રાવળ ત્યારબાદ નંદ સામવેદી કયા સાહિત્યકારનું તખલ્લો છે તો એક્યાસીમાં આવશે વિદ્યાર્થી ચંદ્રકાંત સોરી ઓકે ચંદ્રકાંત બક્ષીજ આવશે શું આવશે જવાબ ચંદ્રકાંત બક્ષી નહીં આવે ચંદ્રકાંત શેઠ જવાબ આવશે જો ચંદ્રકાંત શાહ ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત બક્ષી અને ચંદ્રકાંત શેઠ આ પ્રમાણેના ઓપ્શન છે નંદ સામવેદે પૂછે ત્યારે જવાબ શું આવશે તો કે ચંદ્રકાંત શેઠ ત્યારબાદ વેનીના ફૂલ અને કિલ્લોલ આમાં વિદ્યાર્થી મિત્રો ત્યાંશી નંબર બ્યાસી નંબરનો પ્રશ્ન છે એમાં ખાસ કરીને અશ્વિની ભટ્ટ જવાબ આવશે શું આવશે તો કે અશ્વિની ભટ્ટ બ્યાસી નંબરના પ્રશ્નમાં સોરી વેનીના ફૂલ વેનીના ફૂલ તો વિદ્યાર્થી જવરશન મેઘાણી આવશે તો ઓકે ડન છે બ્યાસી નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવરસંદ મેઘાણી આપણો જવાબ થઈ જશે વેણીના ફૂલ અને કિલ્લોલ એટલે કે જવરસંદ મેઘાની ત્યારબાદ વિટામિન સી છે તે શામાંથી મળે છે વિપુલ વિપુલ પ્રમાણમાં એટલે વધારે શામાંથી મળે છે જવાબ આવશે આમળામાંથી આમળાનું ઉત્પાદન વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌથી મોખરે કરતું હોય તો આપણું ગુજરાત છે ત્યારબાદ આગળ વધી જઈએ એક વ્યક્તિ પાસે એક વ્યક્તિ પાસે રૂપિયા એક પાંચ તથા દસની નોટ સરખા પ્રમાણમાં છે આ બધી નોટોની કુલ કિંમત એકસો બાણું રૂપિયા થાય તો તે વ્યક્તિ પાસે કુલ કેટલી નોટો હશે તો ચોર્યાસી નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે સત્રીસ જેટલી નોટો હશે પી્યાસી નંબરનો પ્રશ્ન કે એક પતરાઈની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે અઠ્યાસી સેન્ટીમીટર અને પચાસ સેન્ટીમીટર છે તો આ જે પતરા છે તે પત્રામાંથી જો ચૌદ સેન્ટીમીટરની ત્રિજ્યા અને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈના કેટલા નળાકાર પતરા છે તે બનાવી શકાય જવાબ આવશે દસ જેટલા પતરાઓ બનાવી શકાય ત્યારબાદ છ્યાસી નંબરનો પ્રશ્ન છે કે અમુક વસ્તુ અમુક રૂપિયામાં વહેંચવાથી પચાસ ટકા ખોટ જાય તો તેનાથી બમણી કિંમતે વહેંચવાથી કેટલો નફો થાય તો છ્યાસીમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર જેટલો ત્યારબાદ પાંડવોમાં ધનંજયના નામે કોણ ઓળખાતું હતું પાંડવોમાં ધનંજયના નામે કોણ ઓળખાતું હતું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો અર્જુન કોણ આવશે અર્જુન ત્યારબાદ ચીને ગ્વાદર પોર્ટ ક્યાં બનાવ્યો છે જેને ગ્વાદર પોર્ટ ક્યાં બનાવ્યું છે અઠ્યાસીમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન ખાતે ત્યારબાદ સૌપ્રથમ નગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે મદ્રાસની અંદર સોરી નેવ્યાસી નંબરનો જે પ્રશ્ન છે નેવ્યાસી ઓકે મદ્રાસ જ આવશે ડન ડનશે કારણ કે ઓલ ઇન્ડિયામાં પૂછેલું છે ત્યારબાદ વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ કયા રાજ્યમાં વસ્તી વધારાનો દર નકારાત્મક રહ્યો છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નેવ નંબરમાં ઓપ્શન નંબર સી નાગાલેન્ડ ત્યારબાદ આગળ વધી જઈએ અને એકાનવા નંબરની પ્રશ્નથી વાત કરીએ કે ટ્રિબલ પેનલ્ટી અને સ્કોપ વગેરે જેવા શબ્દો છે તે કઈ રમત સાથે જોડાયેલા છે ટ્રિબલ પેનલ્ટી અને સ્કોપ આમાંથી વિદ્યાર્થી મિત્રો એકાવન નંબરનો પ્રશ્ન છે તે આ બધા છે હોકી સાથે જોડાયેલા છે ત્યારબાદ ઉત્તરાખંડની રાજધાની લગભગ બધાને ખબર છે દહેરાદૂન ત્યારબાદ ડૉક્ટર આ આંબેડકરની જે જન્મ જયંતિ છે ક્યારે ઉજવવામાં આવે છે તમને ખ્યાલ છે ત્રણ નંબરનો પ્રશ્ન ઓપ્શન નંબર ચૌદ ઓપ્રેલના રોજ ડૉક્ટર આંબેડકર જયંતિ ત્યારબાદ તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે ચોરાનો નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભરતનાટ્યમ પિચાણું નંબરનો પ્રશ્ન કે વ્હીલર ટાપુ કયા રાજ્યના સમુદ્ર કિનારે આવેલો છે પંચાણું નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓરિસ્સા ખાતે ત્યારબાદ ગુજરાતનો તપસ્વી કોની કૃતિ છે ગુજરાતનો તપસ્વી કોની કૃતિ છે જવાબ આવશે નાનાલાલ ત્યારબાદ બંધન એક્સપ્રેસ ટ્રેન કયા બે દેશ વચ્ચે અત્યારે ચાલે છે તો ચત્તામો નંબરના પ્રશ્નમાં આવશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્યારબાદ વિધવા વિવાહ કોનો નિબંધ છે વિધવા વિવાહ કોનો નિબંધ છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કરશનદાસ મૂળજી કોણ આવશે કરશનદાસ મૂળજી ત્યારબાદ અમદાવાદ એટલે અમદાવાદ આ કૃતિ કોને લખેલી છે તો અમદાવાદ એટલે અમદાવાદ આ જે કૃતિ છે તે વિદ્યાર્થી મિત્રો વિનોદ ભટ્ટે લખેલી છે ત્યારબાદ કરોના એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર શું છે આ મોસ્ટ એમ પી હજી હમણાં હમણાં આપણે કરોના એનિમલની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર અઢાર ઓગણીસની અંદર તો આપણો જવાબ થઈ જશે ઓગણીસો ને બાસઠ ઓકે તો અત્યારે મોડલ પેપરમાં એટલું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કેટલા સાચા પડ્યા કેવા પ્રકારના મોડલ પેપર આવે છે અને વિડીયો ગમે હોય તો લાઇક કરી લેજો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ગણિત અને રિઝનિંગના જે કાંઈ પ્રશ્નો છે તે તમે જાતે સોલ્યુશન કરી લેજો ટેલિગ્રામ ગ્રુપની અંદર આ પીડીએફ તમને કાલે સવારે મળી જશે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા માટે સેનિ નોલેજ સર્ચ કરી પણ જોઈન થઈ શકો અથવા તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ નંબર આપેલો છે લિંક પણ આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દને માત્ર મળીએ કાલે ફરીથી એક નવા મોડલ પેપર સાથે यू फॉर वाचिंग दिस वीडियो जय हिंद वंदे मातरम भारत